गुजरात कोंग्रेसना कार्यकारी प्रमुख हार्दिक पटेल साबरकांठा जिल्लाना ईडर तालुकानी मुलाकाते कोंग्रेसना वरिष्ठ आगेवानना बेशणामां हाजरी आपी परिवारने सांत्वना पाठवी हती। ईडर तालुका कोंग्रेसना वरिष्ठ आगेवान कमल किशोर सिंहना निधनने लई तेमना बेशणामां हाजरी आपी परिवारने सांत्वना पाठवा माटे ईडर तालुकाना साबलवाड गामे पहोंच्या हता। साबरकांठा जिल्लामां हार्दिक पटेलनुं स्वागत करवामां आव्युं हतुं। हिम्मतनगर ईडरमां तेमनुं स्वागत करवामां आव्युं हतुं। हार्दिक पटेले ईडर वडाली विधानसभाना कार्यकरो साथे बैठक चूंटणीना परिणामो विषे तेमज આગળની રણનીતિ માટે ચર્ચા કરી હતી। અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને જુસ્સાના કારણે આજે પાર્ટી 30 વર્ષના તાનાશાહી શાસન સામે લડી રહી છે। તાલુકા જિલ્લાની ચૂંટણીમાં અમારા વરિષ્ઠ આગેવાન અને કાર્યકર્તા નિરાશ થઈને જે નિધનના સમાચાર અમારી વચ્ચે આવ્યા છે ત્યારે આજે અમે એમના પરિવારને મળવા માટે એમના પરિવારના દુઃખમાં ભાગીદાર બનવા માટે અમે આવ્યા છીએ। ઈડરની અંદર કોંગ્રેસ પાર્ટીના અમારા સૌ આગેવાનોએ કાર્યકર્તાઓએ ઈડરની જનતા માટે ખૂબ સારો પ્રયાસ કર્યો હતો, પરંતુ જનતાના આદેશને શિરોમાન્ય અમે ગણી રહ્યા છીએ અને આવનારા દિવસની અંદર ઈડર તાલુકા અને ઈડર શહેરના એક એક મધ્યમવર્ગીય પરિવારના ખેડૂત પરિવારના તમામ લોકોના હિતો માટે કોંગ્રેસ પાર્ટી અહીંયા સંઘર્ષ કરશે અને આવનારા દિવસમાં મોંઘવારી અને ખેડૂત જેવા મહત્ત્વના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા માત્ર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભામાં નહીં પરંતુ રોડ ઉપર પણ સંઘર્ષ કરીને જનતાના અવાજનો જે લોકો લોકતંત્ર અને લોકશાહીને મહત્ત્વ ન આપે તેવા લોકો આવા હંમેશા નિવેદનો આપતા હોય છે। તમે બધા જાણો છો કે ચૂંટણી હંમેશા 5 વર્ષે થતી આવે છે જ્યાં સુધી તે રાજ્યમાં કોઈ એવી સ્થિતિ ઊભી ન થાય જે સ્થિતિના કારણે રાજ્યને કે આવનારી ચૂંટણીને નુકસાન થતું હોય। ગુજરાતમાં એવી કોઈ સ્થિતિ નથી, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે આ માત્ર અમારી તાનાશાહી અને પૈસાનો જ વિજય છે, જનતા અમારાથી નારાજ છે અને સ્વાભાવિક છે, 30-35% મતદાન થયું છે શહેરી વિસ્તારની અંદર, તાલુકા જિલ્લામાં 48% મતદાન થયું છે, જો જનતા સત્તાથી રાજી હોત તો 55-60% મતદાન થવું જોઈએ, એનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાતની જનતા ભાજપથી નારાજ છે તેવા સંજોગોમાં જો એ લોકોને એવું લાગતું હોય કે જનતા અમારી વિરુદ્ધ જશે, અમારી સત્તા નહીં બને, તો કંઈક ને કંઈક એ લોકો આવા નાટક કરી શકે। ગઈકાલે ભાજપના આગેવાન રમેશ પટકાર દ્વારા અપાયેલા નિવેદન કે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે તેને લઈ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી કે શ્રદ્ધાના જોરે આ લોકો કંઈ પણ કરી શકે છે। હાર્દિક પટેલના આગમનને લઈ ઈડર વડાલીના કાર્યક્રમમાં નવો જોશ જોવા મળ્યો હતો। સ્ટોરી બાય ઝાકીર મેમણ, આશાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર।